समाचार प्राप्त थई रह्या छे। पास कन्वीनर हार्दिક પટેલ સંબોધન કરી રહ્યો છે। તૈયારી છે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ ખેડૂત અને યુવાનો એક કરવા માટે અને એમના અધિકાર માટે સરકારની સામે વાત કરે એ માટે મજબૂર કરવા માટે। હાર્દિક જામનગર થી ચૂંટણી લડશે। હવે અમરેલી ને મહેસાણા નું આપણે નક્કી કરી લઈએ પેલા, પછી જામનગર નું પેન્ડિંગ રાખીએ। जनता नो मत तो मिली गयो। 24 कलाक नी अंदर 25,000 लोको ए कीधु के एमांथी 20,000 लोको कीधु हार्दिक भाई चूंटणी लड़वी गुनो नथी, लड़वी जोईए। 5,000 लोको ए कीधु के ना ए बाबते विचारवू जोईए, अत्यारे न लड़वी जोईए। तो आ बधी एक वात छे, पण चूंटणी नथी लड़वानी ए नक्की छे अने लड़वानी थशे तो आटलू बधुं मीडिया छे, मीडियानी सामे कहीश ने, જાહેરમાં કહીશ અને લોકો કહેશે। આજે માની લો કે કોઈ પાર્ટીની સભા નથી તો આટલી બધી સંખ્યામાં લોકો આવે છે, એ ફક્ત ને ફક્ત વિશ્વાસ સાથે આવે છે, અપેક્ષાઓ સાથે આવે છે। તો એ અપેક્ષાઓ ઉપર અમે લોકો ખરા ઉતરીએ કામ કરીએ છીએ। મીડિયા મીડિયા એટલા માટે ચલાવે છે, લોકસભાની ચૂંટણી છે, લોકોને પણ જાણવામાં રસ હોય છે કે હાર્દિક પટેલ ખરેખર લડવાના છે કે નથી। એ હકીકત છે કે હજુ સુધી લડવાનું નક્કી નથી કર્યું, પણ લડવાનું નક્કી થશે તો બિલકુલ આપ સૌની વાત, આપની સૌની વચ્ચે વાત રાખી। સૌરાષ્ટ્રમાંથી કે ઉત્તર ગુજરાત એ નક્કી જ નથી થયું, કોઈ પાર્ટી કઈ કઈ સીટ એ કઈ નક્કી નથી થયું। મારે લડવાની થશે તો બધા વચ્ચે સામે કહીશ અને એક ચોક્કસ છે કે ભવિષ્યમાં ચૂંટણી લડીશ લડીશ લડીશ।